માંડલમાં 73મો વન મહોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. પૂર્વ ધારાસભ્ય આરએફની ટીમ મહાનુભાવોની ઉપસ્થિતિમાં 73મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા હાલ રાજ્યમાં અનેક શહેરો તાલુકામાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે સરકારના માર્ગદર્શન હેઠળ માંડલ તાલુકા કક્ષાનો 73મો વન મહોત્સવ નગરના મેઘમણી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવોમાં માંડલ મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પ્રજીભાઈ પટેલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાર્વતીબેન વાઘેલા, ફોરેસ્ટ SR સિંઘવી, HM દેસાઈ અને તાલુકા વિકાસ અધિકારી કિંજલ ગોસ્વામી, જિલ્લા સદસ્ય ભીખાભાઈ વાઘેલા, માંડલ મામલતદાર અજીતસિંહ ભટ્ટ, APMCના ચેરમેન DI પટેલ, મેઘમણી સંસ્થાના વડીલ અને ટૂંકા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દીપ પ્રાગટ્ય કરી મહાનુભાવોનો સ્વાગત સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સર્વ મહાનુભાવોને તુલસીનો છોડ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય પ્રાગજીભાઈએ તેમના પ્રસંગોપાત ઉદબોધનમાં જણાવ્યું હતું કે જેઓ માંડલના ધારાસભ્ય હતા ત્યારે તેમણે વન મહોત્સવમાં 500 વૃક્ષનું ઉછેરની પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ વધુમાં જણાવ્યું હતું કે વનસ્પતિ વૃક્ષો એ ધરતી માતાનો શૃંગાર છે, વૃક્ષમાં ભગવાનનો વાસ છે, વૃક્ષ એ ઓક્સિજન પૂરો પાડે છે, દરેકને એક વૃક્ષ ઉગાડવું જોઈએ અને તેનું જતન માટે આ હવાન કરવું જોઈએ. આ ઉપરાંત આ પ્રસંગે મહાનુભાવ અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ અને ત્યારબાદ સૌએ સાથે સ્વરૂપ રૂચિ ભોજન પણ લીધું હતું. રાજ્ય કક્ષાનો હતો હવે આ પુરંદર સ્વરૂપ એટલે એ દિવસે આપણે અહીંયા APMCમાં પણ પ્રોગ્રામ રાખેલો, આમાં તમારા ઘણા લોકો હાજર હશે, વૃક્ષારોપણ પ્રોગ્રામ રાખેલો. વૃક્ષ આપણને પ્રાણવાયુ આપે છે અને અંગારવાયુ લે છે. પ્રાણવાયુ આપે છે અને અંગારવાયુ લે છે, જો એ આ વૃક્ષો ના હોત તો ખરેખર આપણા પોતાનું કોઈનું જીવન ના હોત. આપણે કોરોનામાં જોયું ઓક્સિજનની કેટલી મહત્વતા છે. કોરોના કાળમાં ઓક્સિજનના બાટલા મળતા નતા, એ ઓક્સિજન શું છે, એ ઓક્સિજન આ વૃક્ષો આપણને આપે છે. આજે આપણા માંડલ તાલુકાના વન મહોત્સવની અંદર આપણા કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણે જેમણે જેમણે સાંભળ્યા એવા આપણા સમાજના વડીલ, મારા મિત્ર, સમાજમાં જેમ ખૂબ જ મોટું યોગદાન છે એવા APMCના ચેરમેન શ્રી દામોદરભાઈ, આપણા વિસ્તારના જાગૃત જિલ્લા ડેલિગેટ શ્રી ભીખાભાઈ, આપણા તાલુકાના નવા વરાયેલા મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી બહેનશ્રી, રેન્જ ઓફિસર બહેનશ્રી, પૂર્વ ભાજપના અધ્યક્ષ શ્રી રાજુભાઈ, મારા મિત્ર અને ફોરેસ્ટમાં જેમને ખૂબ જ મોટું યોગદાન અને સેવા છે એવા શ્રી ધનછોડભાઈ, અમારા એ સમાજના સ્કૂલના મહાનુભાવો, સામે બેઠેલા સૌ વડીલો, શિક્ષક ભાઈ બહેનો, વિદ્યાર્થી મિત્રો, બાળકોને બહેનો, તમે જાણો છો કે આજે વન મહોત્સવ સરકાર ઉજવે છે. આ કોઈ વ્યક્તિગત કાર્યક્રમ નથી, ગુજરાત સરકાર વર્ષ આખો કાર્યક્રમની ઉજવણી થાય છે અને લોકોમાં જાગૃતિ આવે કે આ પ્રકૃતિની અંદર જોડાયેલી, કારણ કે જ્યારે પ્રકૃતિની વાત કરવા જઈએ ત્યારે આપણે જાણીએ છીએ કે આપણે ખાઈએ છીએ અનાજ એ પણ વનસ્પતિમાંથી આવે. આપણું અનાજ પકવવાનું હોય તો લાકડાથી જ પાકે, અત્યાર સુધી ગેસના ને એવા બધા વ્યવસ્થા નહોતી.
આપણે રહેઠાણમાં રહેવું હોય તો લાકડાના મકાનો બનતા. એટલે વનસ્પતિ આપણા જીવન સાથે જોડાયેલી છે, આ પ્રકૃતિ છે એક જાત. કૃષ્ણ ભગવાને ગીતાના અધ્યાયમાં કીધું છે કે વનસ્પતિની અંદર, ઔષધિની અંદર હું છું, મારો અંશ છે અંદર, એવું કીધું છે ગીતાની અંદર. વિચાર કરો, ભગવાને કીધું છે કે આની અંદર હું પોતે છું. તો આપણી ફરજમાં આવે કે આ ભગવાનનું સ્વરૂપ છે પ્રકૃતિ, આ વનસ્પતિ. તો આપણે એના માટે કહીએ તો આપણું જીવન નિર્વાહ કરે, આપણા રોગો મટાડે આ વનસ્પતિ. નાના બાળકોને ખાલી ઉધરસ આવીને તુલસીનો રસ બે ટીપા પાડે તો મટી જતી હોય છે. વિચાર કરો, આ વનસ્પતિની આ તાકાત છે. આના જતન માટે, આની જાળવણી માટે આપણી બધાની ફરજ આવે કે આપણે પણ સરકારના કાર્યક્રમની અંદર આપણું પણ વ્યક્તિગત યોગદાન હોવું જોઈએ. હું અહીં ધારાસભ્ય હતો, મને ખ્યાલ છે, વનિતાબેન આપણા તાલુકા પંચાયતના પ્રમુખ હતા, એ વખતે એક કાર્યક્રમ કરેલો, મેં જવાબદારી લીધી હતી 500 રૂપિયા હું શેરીશ માંડલના તાલુકાની અંદર. મેં મારા ખેતરની અંદર 500 રૂપિયાનું એમના હસ્તે મેં રોપાવાનું, એમાંથી 300-400 જેટલા રૂપિયા જીવ્યા. કરવું પડે આપણે વ્યવસ્થા, સરકારની સાથે આપણું પણ યોગદાન છે. તો આપણે સ્વાગત કરીએ દરેક મહાનુભાવોને, બંને રીતે છે, દરેક જડીબુટીઓની રાણી છે અને વિવિધ ગુણોની ભરપૂર છે તુલસી, જેનો સંસ્કૃત અર્થ અદ્વિતીય થાય છે. ધાર્મિક દ્રષ્ટિએ તુલસીને પવિત્ર અને પૂજનીય કહે છે. તેના ગુણો તુલસીના બે પ્રકાર આપણે જોઈએ છીએ. રામ તુલસી, એક રિટાયર્ડ ફોરેસ્ટ ઓફિસરનું સ્વાગત શ્રીમતી પીટી ભાગુલાલ આરેફુ કરશે. અને ઉજાગર બનાવવા માટે નામી અને અનામી જે લોકો પધાર્યા છે એ સર્વેનું અહીંયા સ્વાગત છે. કાર્યક્રમને આગળ વધારીએ. પોતાના શબ્દોથી આજના કાર્યક્રમને દીપાવશે મામલતદાર શ્રી અજીતસિંહ. પ્રત્યેકમાં વન મહોત્સવ નિમિત્તે પધારેલ માન્ય એક્સ ધારાસભ્ય શ્રી પ્રજીભાઈ પટેલ સર, તેમજ સમસ્ત ગ્રામજનો, મહાનુભવો, પદાધિકારી તેમજ અધિકારી શ્રી, આપણે સૌ જાણીએ છીએ કે સૃષ્ટિના રચનાકર્તાએ બ્રહ્માંડ એવી રચના કરી છે કે તે પોતાની રીતે ચાલે છે. જે રીતે આપણું શરીર એની રીતે ચાલે છે, શ્વાસ, આપણે શ્વાસ લેવાની જરૂર નથી પડતી, એની રીતે શ્વાસ લેતો હોય છે. જો આપણે શ્વાસ બંધ કરી દઈએ તો શું થાય આપણે બધાને ખ્યાલ છે. એ જ રીતના બ્રહ્માંડનો પણ શ્વાસ છે વનસ્પતિ. વનસ્પતિ એ બ્રહ્માંડનો પાયો છે એવું કહીએ તો વાંધો